આપણા જીવતા પરમેશ્વર તેમજ ઉદ્ધારકર્તા સર્વશ્રેષ્ઠ પ્રેમાળ ઈસુ મસીહના પવિત્ર નામમાં દિવસની રોટલીના તમામ શ્રોતાગણોનો હાર્દિક આભાર. દિવસની રોટલી આજે 15 જૂન 2023 ગુરુવારના રોજનો અભ્યાસ. આજનો વિષય છે તે આકારના હાથ. યર્મિયા અધ્યાય 18:6 પ્રમાણે, હે ઇઝરાયલ, આ કુંભારે જેમ માટીના પિંડનું જે કર્યું તેવું શું હું તમારી સાથે ન કરી શકું? જેમ માટીનો પિંડ કુંભારના હાથમાં છે તેમ તમે મારા હાથમાં છો. પ્રભુના હાથે તમને બનાવ્યા છે, તે કુંભાર પણ છે અને તમે તેના હાથમાં માટી જેવા છો. કુંભારની જેમ તે તમને તેમની સેવા માટે એક પાત્ર તરીકે આકાર આપે છે. સૃષ્ટિના સમયે દેવે જમીનની ધૂળમાંથી તેના પોતાના હાથથી અને પોતાની છબી અને સમાનતામાં માણસની રચના કરી અને તેના નસકોરોમાં જીવનનો શ્વાસ લીધો અને માણસ એક જીવંત પ્રાણી બન્યો. દેવે બ્રહ્માંડની તમામ દૃશ્યમાન અને અદૃશ્ય વસ્તુઓની રચના કરી છે. ફક્ત થઈ જાઓ બોલીને, પરંતુ જ્યારે માણસ બનાવવાની વાત આવી ત્યારે તેણે તેને પોતાના હાથે બનાવ્યો. ફક્ત માણસને તેણે તેની છબી અને સમાનતા આપી, માટે માણસ એક એવો અદ્ભુત લહાવો છે. પરંતુ માણસના અપરાધોએ તે વિશેષાધિકૃત જીવનને તોડી નાખ્યું. કુંભારના ચક્ર પર વિકૃત અને ભાંગી પડેલા વાસણની જેમ માણસનું જીવન નાશ પામ્યું. પાપ, શ્રાપ અને મૃત્યુએ તેને પકડી લીધો. તેની બધી સત્તા અને આધિપત્ય શૈતાન દ્વારા છીનવી લેવામાં આવ્યા હતા. તેને યોગ્ય કરવા અને સત્તા અને આધિપત્ય માણસને પાછું આપવા માટે દેવે પોતાનો હાથ લંબાવ્યો અને પોતાને પાપ અર્પણ તરીકે અર્પણ કર્યું. તે ક્રોસ પર તેના ખિલાથી વિંધેલા હાથથી માણસને ફરીથી બનાવવા માંગતો હતો. કલવરી ખાતે મનુષ્યને ફરીથી બનાવવા અને આકાર આપવા માટે દેવની કેવી વિપુલ કૃપા છે. તે જ જહાજ જે એદન ખાતે વિખેરાઈ ગયું હતું અને તૂટી ગયું હતું, દુન્યવી કુંભાર માટીમાં પાણી રેડશે અને તેના ચક્ર પર પાત્રને આકાર આપશે. પરંતુ આપણા દેવ અનંત કુંભારે આપણને પાણીથી નહીં પરંતુ તેના પોતાના હાથમાંથી ટપકતા લોહીથી બનાવ્યું છે. તે આપણા પર તે લોહી રેડે છે અને આપણને નવા વાસણોમાં બનાવે છે. કૃપાના વાસણો, સન્માનના વાસણો અને કીર્તિના વાસણો. જ્યારે દાઉદે પાપ કર્યું ત્યારે તે તૂટેલા વાસણ જેવો થઈ ગયો. પરંતુ જ્યારે તેણે દેવને પોકાર કર્યો અને દેવની હાજરીમાં તેના પાપોની કબૂલાત કરી ત્યારે દેવે તેને ફરીથી સ્થાપિત કર્યો અને તેને સન્માનના પાત્રમાં બનાવ્યો. નાઓમી જે મોઆબમાં ગઈ હતી તે તૂટેલા વાસણ જેવી બની ગઈ. પરંતુ જ્યારે તે બેથલેહેમમાં પાછી આવી ત્યારે પ્રભુએ તેને સન્માનના પાત્રમાં બનાવી. અયુબ, જેનું શૈતાન દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું, તે તૂટેલા પાત્રની જેમ હતું. પરંતુ દેવના હાથને દરમિયાનગીરી કરી અને તેના તમામ નુકસાનની જગ્યાએ તેને બમણા આશીર્વાદ આપ્યા અને તેનું જીવન નવું બનાવ્યું. દેવના બાળકો, શું તમે તૂટેલા વાસણ જેવા છો? દેવ તમને ફરીથી નવી રચનામાં બનાવશે અને તમને સ્થાપિત કરશે. તમે જે ગુમાવ્યું છે તે બધું તમે બેવડા માપમાં પાછું મેળવશો. આજે વધુ ધ્યાન માટે વચન રોમન અધ્યાય 9:23 પ્રમાણે, અને તે તેના મહિમાની સંપત્તિને દયાના પાત્રો પર જાહેર કરી શકે જે તેણે મહિમા માટે અગાઉથી તૈયાર કરી હતી. આજે દિવસ માટે બાઇબલ વાંચન સવારે નહેમિયા અધ્યાય 1, 2 અને 3 તેમજ સાંજે પ્રેરિતોના કૃત્ય અધ્યાય 2:1-21. તમામ શ્રોતાગણોનો હાર્દિક અભિનંદન કરતા દેવ તમને આજના વચનો સાંભળવામાં, મનન કરવામાં તેમજ વચન પ્રમાણે ચાલવા માટે સહાય કરે. આમેન.